પેપર બહાર પડે છે લોકપાલ. હવે આ લોકપાલ આવો અમારે મીટિંગના અંદર, તો હું પણ ત્યાં પહોંચ્યો તો ખબર પડી કે ભાઈ લગભગ બધા મોટા મોટા મંચ ઉપર બેઠા હતા, રાજકારણીઓ હતા, એટલે મેં બધાથી અલગ રીતે બોલવાનું નક્કી કર્યું હિન્દુ અને મુસલમાનના નામ ઉપર. ત્યાર પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. અંગ્રેજો આવ્યા મસાલો વેચવા માટે, હિન્દુસ્તાનને ઝીણા ઝીણા ટુકડાઓમાં વહેંચી નાખ્યું. ક્યાંક હિન્દુના નામ ઉપર, ક્યાંક મુસલમાનના નામ ઉપર, ક્યાંક ધર્મના નામ ઉપર, ક્યાંક મઝહબના નામ ઉપર, ક્યાંક આરક્ષણના નામ ઉપર, ક્યાંક લઘુમતીના નામ ઉપર, ક્યાંક બહુમતીના નામ ઉપર, ક્યાંક પૈસાના જોરથી. પરિણામે ચીન અને પાકિસ્તાન જેવા દેશોએ આપણા દેશ ઉપર યુદ્ધ છેડ્યા, સામે છાતી બાંધી ન શક્યા તો આતંકવાદી હુમલાઓ કરાવી અને આપણા દેશની અખંડિતતાને, સંપ્રભુતાને તોડવાની કોશિશ કરી. પણ હિન્દુસ્તાન અખંડ રહ્યું, હિન્દુસ્તાન ક્યારેય તૂટ્યું નહીં, હિન્દુસ્તાનની એકતા ક્યારેય ન તૂટી. આ વાત કરતો હતો ત્યાં એક પોલિટિશિયન ભાઈ વચ્ચે ઊભા થઈ ગયા, એમણે મને કીધું તમે પોલિટિશિયનનો એટલું બધું ખરાબ બોલો છો તો તમે કલાકારો હિન્દુસ્તાન માટે શું કરી રહ્યા છો? મેં એમને કીધું કે ભાઈ અમે કલાકારો હિન્દુસ્તાન માટે શું કરી રહ્યા છીએ એનો નાનકડો દાખલો જોવો છે, તમને અહીંયા મંચ ઉપર જ બતાવું. મેં માત્ર એટલું જ કીધું કે